વાત કરી સુરત બારડોલીના નિણત ગામે કંપનીમાં આગ લાગી છે. પ્લાય બનાવતી હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગી. ફેક્ટરીના સ્ટેન્ડિંગ મશીનમાં આગની ઘટનામાં ત્રણને ઈજા થઈ છે. આ આગની ઘટનામાં ત્રણમાંથી એક 22 વર્ષીય યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. યુવતીને સારવાર અર્થે બારડોલી લઈ જવાઈ છે. બારડોલી ફાયર સહિત મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે. તો ફેક્ટરીના સ્ટેન્ડિંગ મશીનમાં યુવતી ઇજાગ્રસ્ત થઈ. બારડોલી ફાયર સહિત મામલતદાર હાલ તો ઘટના સ્થળે પહોંચ્યા છે. એને સારવાર અર્થે યુવતીને હોસ્પિટલ ખસેડાઈ. બારડોલીના નિણત ગામની આ ઘટના. પ્લાય બનાવતી હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડમાં આગ લાગતા યુવતી દાઝી હતી. સેન્ડિંગ મશીનમાં આગની ઘટનામાં ત્રણને ઈજા થઈ છે. કિરણસિંહ ગોહિલ ફોનલાઇન પર જોડાયા છે અમારી સાથે. કિરણસિંહ, આગની ઘટનામાં ત્રણમાંથી 22 વર્ષીય યુવતી ગંભીર રીતે ઘાયલ છે, હાલ શું પરિસ્થિતિ? જી ચોક્કસ, જે બારડોલી અંદર નિરંત ગામે આગની ઘટના બની છે. નિરંત ગામે જે પ્લાય બનાવતી જે હાઈટેક બોર્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હતી ત્યાં આગ લાગી હતી. ફેક્ટરીના જે સેન્ડિંગ મશીનમાં આગ લાગી હતી. ત્રણ લોકોને ઈજા થઈ હતી, તેમાંથી એક જે યુવતી હતી તે ગંભીર રીતે ઘવાઈ છે. તેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આગના પગલે બારડોલી નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. સુરતના રઘુવીર માર્કેટમાં લાગેલી આગની ઘટના બાદ તંત્ર હવે હરકતમાં આવ્યું. એલિવેશનના મુદ્દે 57 ઇમારતોને નોટિસ આપવામાં આવી છે. પાલિકા દ્વારા એલિવેશન અને ફસાદનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. 59 મિલકતોનો સર્વે કરવામાં આવ્યો, જે પૈકી 57 મિલકતોમાં ફસાદની ખામી જણાતા નોટિસ અપાઈ છે. સેન્ટ્રલ ઝોનમાં 9 માર્કેટ, વરાછા ઝોન 5 કમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી. અઠવા ઝોનમાં 10, રાંધેર ઝોનમાં 6 તેમજ ઉધના ઝોનમાં 5 મિલકતોનો સર્વે કરી નોટિસ પાઠવવામાં આવી છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઇન પર જોડાયા છે અમારી સાથે. સુરતના રઘુવીર માર્કેટમાં લાગેલી આગની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ચેતન, 57 જેટલી ઇમારતો છે જેને નોટિસ અપાઈ છે, શું વિગતો? જી જુએ, ખાસ કરીને જે રીતે રઘુવીર માર્કેટમાં જે રીતે આગ લાગી હતી, ખાસ કરીને જે આગ લાગવાનું સૌથી મોટું કારણ જે એલિવેશન અને જે ફસાદનો ભાગ હતો જેને કારણે આગ વધુ લાગી હતી. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ જાગી હતી અને સુરત શહેરની તમામ જે એલિવેશન અને ફસાદ ધરાવતી તમામ જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાની ટીમે 59 જેટલી જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 57 જેટલી જે માર્કેટો અને બિલ્ડિંગો છે તેમાં જે ફસાદ અને એલિવેશનનો જે ભાગ છે તે સેમ જે રઘુવીર માર્કેટ હતું તેવું હતું, જેને કારણે આ તમામ જે માર્કેટો છે તે માર્કેટોને નોટિસ આપી દેવામાં આવી છે અને આ જે ફસાદ અને એલિવેશનનો જે ભાગ છે તે ભાગ તાત્કાલિક ધોરણે દૂર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જો આ ફસાદ અને એલિવેશનનો ભાગ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવશે તો ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આ તમામ જે એલિવેશનનો જે ભાગ છે તે ભાગ તોડી દેવાની પણ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. વાત કરવામાં આવે આગળ. સુરતમાં ફાયર વિભાગે સીલિંગની કામગીરી શરૂ કરી. વરાછા વિસ્તારમાં 180 દુકાનો સીલ કરાઈ છે. અગાઉ ફાયર સેફટી અંગે નોટિસ અપાઈ હતી. નોટિસ બાદ કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા દુકાનો સીલ કરવામાં આવી. અગાઉ ફાયર સેફટી વિભાગે આ બાબતને લઈને નોટિસ આપી હતી. વરાછા વિસ્તારમાં 180 દુકાનો હાલ તો સીલ કરવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે.